હર હર મહાદેવ, હરિ ઓમ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? જો આજે છે 15 ઓગસ્ટ, એટલે કે આપણો સ્વતંત્રતા દિવસ. તો આપણે પ્રાથમિક શાળાએ અને આપણા બરટિયા ગામની હાઈસ્કૂલે ધ્વજદંડ ફરકાવશે. તો અત્યારે જો આપણે સલામી દેવા જવું જોઈએ અને એના કીધું હું જાતો આવું, પછી વાળીએ જાઉં. જો અત્યારે આપણે આવી ગયા છીએ બરડિયા પ્રાથમિક શાળાએ અને આ અમારા ગામની પ્રાથમિક શાળા છે. ગયા વર્ષે જ નવી બની છે અને જો અત્યારે ધ્વજવંદનની તૈયારી થવા માંડી છે, કારણ કે બધા બાળકો અને બધા બેસી ગયા છે અને ધ્વજવંદનની તૈયારી ચાલુ થઈ ગઈ. ટાઈમ છે 8 વાગ્યાનો, એટલે હજી 7:30 થયા છે, તૈયારી ચાલુ થઈ ગઈ છે. અને હમણાં જો બધા માણસો આવી ગયા ગામના, બધા વડીલો બધા માણસો ગામના ધ્વજવંદન ફરકાવશે અને સલામી દે છે બધા. જો આજે આપણે બનાવવાનું છે ફ્રૂટ સલાડ, તો બની જ ગયું છે. કારણ કે જો રાતના જ દૂધ ઉકાળીને તૈયાર કરી લીધું હતું, આ ફ્રીજમાં મૂક્યું હતું, આ ફ્રીઝરમાં મૂક્યું હતું, એટલે ઠંડુ થઈ જાય. અને નહીં જે ઉકાળી લીધું હતું, કારણ કે અત્યારમાં ઠરે ને ક્યારે ઠંડુ થાય, ગરમ હોય એટલે ઠંડુ કરતાય વાર લાગે. અને ફ્રૂટ સુધારી લીધું અને કેળાને તાજા સુધાર પડે, અમે કાળા પડી જાય, વહેલા સુધારી રાખે એટલે એ સુધારી લીધા. ને હવે આપણે તમે તપેલામાં મિક્સ કરી લઈ અને ફ્રૂટ સલાડ જાવું છે ગોપીઓને પાવા, સીવા લઈએ. ગોપીઓ બધી પૂજવા આવે ને ત્યાં પર્યા રાખા પરસોત્તમ માસ કીધું હોય જાહે, કાલ છેલ્લો દિવસ છે, આજ તો કીધું જઈ આવી જ. કાલ તો ગોરભાઈ પધરાવાઈ જાહે, એ તો જામી ગયો હવે, એ તો જામી ગયું છે. હા, નેટ તો આંખમાં તો પરેશનો વારો આવી ગયો છે, એ બતાઈને વારો આવી ગયો, આખા ઘરનો કોઈ બાકી નથી રહ્યું. જામી ગયું હોય ને એટલે ઠંડુ રહે ને, એમ બરફ થઈ ગયું. વસ્તુ હોય ને ફ્રૂટ સલાડ ને ઠંડુ બહુ હોય ને તો જ ભાવે, ન તો ન ભાવે, કરનો ભાવે એમને સીધે સીધું હોય. અને આપણે દૂધ લીધું તો 5 લિટર લઈ આવ્યા ને. હા, લેતાઈ રહે એટલું કે બહુ જાજુ ગોપ્યું નથી, 5 લિટર તો ઘણો. અને આપણે ઘરે માટે ઘટશે તો પાછું બનાવી લે. હા, કેમ હો, હવે એમાં નાખી દઈએ આપણે કેળા. અને અમારે છે ને બધાને ફ્રૂટ સલાડ બહુ ફેવરિટ, એટલે અમને વધુ શોખ ફ્રૂટ સલાડ ખવડાવવાનો જ રાખી. ફ્રૂટ સલાડ થઈ ગયું તૈયાર, લેજો લો ગાંગડો જામી ગયો. અને બા ને આખું થયું છે એટલે બા કઈ સીવા લે નથી આવવાના, પણ આપણે પાવાની શરૂઆત બા થી કરીને જાવું. નૈનાને તાઈકું મટી ગયું એટલે કઈ વાંધો નહીં જઈશું. મને કઈ નથી વાંધો, આ તો ખાલી પવન નો લાગે ને એટલે ચશ્મા પહેર્યા છે. ઈ આજનો દિવસ કાલ લઈ પહેર્યું, કાચું થઈ જાય કઈ ના ઘટે એવું એવું ભાવ. હાલો આપણું ફ્રૂટ સલાડ થઈ ગયું તૈયાર અને શરૂઆત હવે આપણે બાથી કરી કે કેવું થયું ને કેવું નહીં. આપણે ઘરે ગોપીથી શરૂઆત કરે ને કેમ બાથી નથી. મારે તો મેં કર્યું બહુ જોઈ ને કર્યું છે, કર્યું છે કર્યું તો હોય તો જ ભાવે, આવી વસ્તુ કઈ મોરી નો ભાવે. હા, બહુ તમે નથી એટલે એટલે એને વાંધો નહીં કરે, અમે ખાલી ખાવા વાળા છીએ.
અમને બધાને ફ્રૂટ સલાડ ભાવે ને એટલે અમને એમ જ થાય કે બધાને ફ્રૂટ સલાડ જ પાઈ કે તો અમારા ગામનો શિવાલય બહુ મોટું જ છે અમારા ગામમાં, અને આ શિવાલયનો પ્લોટ એ બહુ મોટો છે. ગોપીઓ બધે અહીંયા જ પૂજે. હા, મેં સીતરામાનું મંદિર દેવાંશ જો દેવાંશભાઈ રમવા મીંડા બાય રે. હવે અમારે જ થયું છે વાડીએ જવાનો ટાઈમ, એટલે દેવાંશ રમવા માંડો બાય રે. દેવાંશ એ ગણુ એ આ દેવાંશભાઈ ને હાવ રેડી થઈ ગયું કા ભાઈ. જો આથી ગોર હાલી 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 ગોર. એ મોટા મને એકમાં દીકુ આયો બાબા ફોન જ હોય તો મોઢું કરે છે. આપડે ફોન નું નામ લેતા સીધો એમ કે અત્યારે નથી કેતો એમ કે હાલો હાલો એમ કે કેમ કે દેવાન કઈ તો જો જો કે જો હા પાપા બોલે કે ફોન માં બોલે ફોન માં કેમ બોલે હાલો દેવાન બોલાવે કે હાલો. જો અત્યારે આપડે આવી ગયા વાડીએ ને કામ તો અત્યારે કઈ નથી, કારણ કે આપને આખું નો વાયરસ આવ્યો છે, એટલે બે માણસ હસમાં પહેરીને આટા મારી હી ફરવા આવ્યા છે. નહીં કેમ ફરવા આવ્યા હોય ને, અને લાગે છે એવું બધું સરસ છે. હસમાં કારા છે એટલે કારા હસમાં માં બધું લીલું લીલું ને દેખાય છે ને, એટલે એમ લાગે કે જાણે ગીર ના જંગલ માં આવ્યા એવું વાતાવરણ આમ લાગે આપને. તો હું આમાં કોઈ દિવસ હસમાં પહેર્યા ન હોય ને, એટલે વાડી આવી ત્યારે તો ન પહેરી, પહેરતા હોય તો બહાર જાય ત્યારે પહેરે. આ સુવિધા હારી થઈ, આખું થઈ તો વાડી આવીને પહેરવા તો મળ્યા. કોઈ દી વાડી સસમાં પહેરી ન થઈવા. હા, અને બીજા નંબર માં આવ્યા તો આપણે મરચી જોવા, કારણ કે મહેશભાઈ એમ કહેતા હતા કે આમાં સેજ અડા કુકડી જેવું દેખાય છે. આમ તો આપણે કઈ મે અહીંયા જ હોય, પણ આજે ને દેખાણી છે પાણી વાર્તા વાર્તા કીધું જરીક જોઈ લઈ. આપણે હજી નળિયું આવવામાં થોડોક ટાઈમ છે, તો પછી કઈ મરચી ને તો પાણી ની જરૂર હતી એને આજ પાઈ દીધી રેડ. હવે નળિયું આવશે પછી એને ટપક ઉપર ચાલુ કરશું, એટલે એ મરસી તો પી ગઈ, કારણ કે એને જરૂર હતી. 5 કલાક થઈ મહેશભાઈ કેતા પી ગઈ. એ તો અત્યારે પાણી ઉપર છે, શું વાર લાગે પાતા તો. પણ હવે પાણી હજી બહુ બગાડે નહીં, વરસાદ પાછો કે દી આવશે. એમાં ચશ્મા પહેરીને તો ખબર નહીં પડે એમ. ચશ્મા પહેરી દેતો જો. આપણે જી હે આ પાંદ્રિયા, હા જે કુકડા બમીડે ઈ પાંદ આમ મસલ ચોખ્ખું હે, પણ આમ કુકળાઈ ગયું છે. જે આપણ જો બધે આમ ભેગું થઈ જાય છે, એટલે કુકળ આવી છે, એટલે આ થીપ હોય આપણે દેખાય નહીં, આવ ઝીણી હોય, અને અમને તો આખું થઈ છે એટલે હાવ ન દેખાય. હવે કઈ પર્યાન ન કરવું ને, હાંજે દવા લઈ લ્યો અને હવારે ચાલુ કરી દઈએ. એમાં એટલે કાયલા ને હે ને દવા મારી દઈ,
કારણ કે મારવી તો પડે જ. અને આમાં નોર્મલ મરચીમાં એવું તો છે જ છે, કુકરનું પ્રમાણ તો રહે જ, હાવ શોખી તો ન જ રહીએ, કારણ કે થોડું ઘણું તો આમાં પાંદ હોય એટલે એટલા તો વરવાના હોય. પછી આપણે એમ થાય કે પાંદ વરવા નથી દેવું, સીધું રાખવું, તો એ વાત ખોટી છે. આમાં તો ક્યાં ક્યાં આવી છે, એ છોડવામ છે બસ, આ છોડવામ ક્યાંય નથી, એટલે એમાં જ દેખાની, બાકી બધે લાગે જ નથી. પણ આવી એટલે એનો ઈલાજ કરવો પડે. હા, દેખાય એટલે દવા તો લેવી જ પડે. આપણે કપાસમાં તો એક પણ પાઈ દીધું છે, અને પાવાનું તો એવું છે કે હવે જરૂરિયાત હતી, પેલા હતી એની જરૂરિયાત. અને પાવામાં એવો છે પ્રશ્ન કે એક મૂકીને એક પાટલું જ પાયું છે, આ પાટલું પાઈ દીધું છે, આ પાટલું આપણે મૂકી દીધું છે રા પાકીને. કારણ કે એક પાટલું પાવ ને એક ન પાવ તો એક તો પાણીની બચત થાય, અને એને જેટલું પાણીની જરૂરિયાત છે એટલું તો એક પાટલામાં મળી જાય. હા, એટલે આપણે એક પાટલું નથી પાયું, એની પાવાનું નથી, આપણે પાટા જ નથી વર્ષો વર્ષ. પાછું પાહું તો આજ પાટલું પાહું, હાથી હાકીન કે પારા બાંધીને પાહું કે પેલા પાહું, તો આ પાટલું જ પાહું, ઓલું પાટલું નહીં પાય. અને એ પાટલું ન પાય એટલે કપાસમાં ડીંડવા વેલા થઈ જાય, કારણ કે લાગે જ પાય ને, એટલે કપાસ દેખાય કૂણો નસલ મોટો મોટો, પણ એમાં માલ ન થાય એટલો. કદાચ વરસાદ હવામાન ખાતું એમ કહે છે કે અલનીનો ની અસર થઈ ગઈ છે, ચોમાહુ અનિયમિત થઈ ગયું છે, કદાચ આવે ન આવે, ભલે આવે જ હોય 100% વરસાદ તો ચોમાહુ છે એટલે, પણ કદાચ ને જો ન આવે ને તો એક મૂકીને પાયેલું હોય તો એક તો પાણી અડધું જ ઉપયોગ થાય, અને બીજા નંબરમાં તમારે માલ વહેલો થઈ જાય, ઉત્પાદન સારું થાય. અને એમ છતાં આપણો જીગર ન પડતો હોય તો એક ફરે ઓલું પાયું, પછી અઠવાડિયે પછી આ પાય, એમ કરે તો હાલે, એક પાણ પા આ પાય, એક પાણ ઓલું પાય, તો એક મૂકીને થઈ જાય, પણ લાગે જરૂર નથી ખરેખર. તો અત્યારે બધે લાગત જ પાય છે, એ તો પાય છે, પણ અમે આવી રીતે જ પાઈ છીએ પહેલેથી. અને ફેર પડે છેડાની એરિયા કોઈ છેલી એ ઓલી બાજુ ન પીતી એટલે એટલા એમાં ડીંડવા વેલા થઈ જાય, અને ઓમાં મોડા થઈ છે, અને આપણે અનુભવ છે. અને બધા વિસ્તારમાં પાણી નથી ચડ્યા, અમુક વિસ્તારમાં નોય પાણી ચડ્યા હોય, એમ બધા પાણીની બચત કરે તો પાણી હાલે એક બે પાણી વધુ. અને આમાં બીજો કઈ રોગ અત્યારે નથી, એ નોર્મલ ગરા જેવું દેખાય છે, શેદ દેખાય છે એવું લાગશે, તો અમે મારી દેહું રાઉન્ડ, એક રાઉન્ડ મારી દેહું આમાં, કારણ કે ગરા જેવું તો દેખાય છે. પણ જો આમાં સાપકાન મીંડા આવે ધોમ બેહવા, જો ચાપકા બધે લાગે થાવી ગયા છે, એક એક છોડવામાં એ દીંડવી થઈ ગયું, જો 40-40 50-50 ચાપકા થઈ ગયા છે, આ એક દીંડવી થઈ ગયું ત્યારે અહીંયા કમ્પ્લીટ, જો આ ધોરી માઇક મરી જાય ને પછી એમાંથી જ આ ગરો થાય, એટલે ઓછું પાણી હોય ને તો માલ વેલો થઈ જાય, કારણ કે એક એક છોડવામાં 40-40 ચાપકા જેટલા છે અત્યારે, હવે માલ થઈ જાય બરોબર ડીંડવા જ ગણાય ને. અને બીજા નંબરમાં પાછો મેઇન પ્રશ્ન ગુલાબી ઈયરનો છે. હા, પાણી બહુ એટલે ઈયળ આવે ને, ઈયળ આવે એટલે કપાસ વીણવા વાળા નો આવે, એક વર્ષ કમો છે ને અડધે ભાગે કોઈ વીણતું નતું, એટલે ભેજ હોય ને એટલે ગુલાબી ઈયળ આવે, અને આવી ગઈ છે. જા ડીંડવામાં આપણે ગુલાબી ઈયળનો ડોંક આવી ગયો છે, ગુલાબી આવે એક મૂકીને પાઈ ને તો એ ફાયદો રે ખરો. ખેરું છે આપડે જીવ નો રે, ઘર એમ થાય પાણી ભર્યું છે, ના ના ઉત્પાદન સારું થતું તો આપણે પાઈ જ છે, એક મૂકીને એક જ પાઈ છે, હા એ તો પાઈ છે, થાય છે હોતા આપણે, હા આપણે કપા વી કે 25-25 30-30 મણ થાય જ છે, જેવી જમીન ઉપર થાય પછી આપણે જમીન કઈ ના હોય તો એમ જ ન થાય.